हाँ क्या छे तो सारू हूँ अहीं वेट करू छू या ओके संजय તું અહીં ક્યાંથી આઈ મીન તારો તો એક્સિડન્ટ થઈ ગયો હતો ને સંજય સંજય હું કંઈક પૂછી રહી છું તને હું એક કેપેચિનો લઈશ તું લાટે લઈશ ને આઈ હોપ તારું હજુ ફેવરિટ હશે એક્સક્યુઝ મી એક કેપેચિનો અને મેડમ માટે એક લાટે સંજય કઈ બોલીશ હવે સંજય તારી સાથે વાત કરું છું શું બોલું કાજલ હા તે મારો થોડોક પણ વેઇટ ના કર્યો વેઇટ ના કર્યો એટલે આ જીવતા માણસની જોવાની હોય મરેલાની નહીં તારો એક્સિડન્ટ થયો કન્ફર્મ ન્યૂઝ મળ્યા હતા કે વાવ ન્યૂઝ મળ્યા ને તે માની પણ લીધા એમ ના માનવાનો કોઈ સવાલ જ નથી મેં મારી સગી આંખે ડેડ બોડી જોઈ હતી અને તારી વોચ વોટ એટલે તે વોચ પરથી માની લીધું કાજલ કે મારી બોડી છે તમારો થોડોક પણ વેઇટ ના કર્યો કાજલ અરે હા તે તો માની લીધું તું ને કે હું કોઈ દિવસ પાછો જ નથી આવવાનો બહુ વેઇટ કર્યો તો મેં તારો પણ હા એટલે જ તે બીજા લગ્ન કરી લીધા નહીં કેવી રીતે સમજાવું યાર હું તને રહેવા દે નહીં સમજાવી શકે મને તું ક્યાં હતો આટલા બધા દિવસ જોતો જોતો હતો તો પાછો કેમ ના આવ્યો પાછો કેમ ના આવ્યો એમ પાછો આવીને પણ શું થાત તે તો મારાથી અલગ એક દુનિયા વસાવવાનું નક્કી જ કર્યું તું ને અને એટલે તે બીજા લગ્ન કરી લીધા બીજા લગ્ન કરી લીધા બીજા લગ્ન કરી લીધા બસ એ જ દેખાય છે ને તને તારા ગયા પછી મારી શું સિચ્યુએશન હતી એનાથી કઈ ફરક પડે છે તને બીજે લગ્ન કરી લીધા એ વાતનો જ ગુસ્સો છે ને તને આપણી સગાઈ થવાની હતી બે દિવસ પહેલા તારો એક્સિડન્ટ થયો બધા લોકોને ખબર હતી શું વાતો થઈ રહી હતી બહુરા જોઈ મેં તારી પણ પછી મમ્મી પપ્પાની જીત સામે હારી ગઈ અને કરી લીધા મેં બીજા લગ્ન એક મિનિટ
છે ત્યાં સુધી તો એ દિવસે ઓફિસ જવાનો જ નહોતો. તે રજા પાડી હતી આપણી સગાઈની તૈયારીઓ માટે. હા યાદ છે, આપણે છેલ્લે કોલમાં વાત થઈ ત્યારે મેં તને કહ્યું હતું કે ગુડ ન્યૂઝ છે. હા પણ મને એમ નથી સમજાતું કે તું આ રેડ પર ગયો કેમ. રાહુલ સરની સાથે બીજા ત્રણ ઓફિસર રેડમાં જવાના હતા. એમને એવા ન્યૂઝ મળ્યા હતા કે એક ફાર્મા કંપનીની દવામાં ડ્રગ્સ મિલાવવામાં આવે છે. જે દિવસે રેડ પાડવા જવાનું હતું એના આગલા દિવસે એમાંથી એક ઓફિસરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને મારે રેડ કરવા જવું પડ્યું. અમે ત્યાં જતા હતા ને અચાનક હેડ ઓફિસમાંથી કોલ આવ્યો કે અમારા પર હુમલો થવાનો છે. અમારી સેફ્ટી માટે પોલીસ પણ આવવા નીકળી ગઈ હતી. પોલીસ આવે પહેલા જ એટલે આ એક્સિડન્ટ જેના ત્યાં તમે રેડ પાડવા જવાના હતા એમણે કરાવ્યો. હા કદાચ એમને ખબર પડી ગઈ હતી કે અમે રેડ કરવા આવવાના છીએ. પણ રેડ બોડી તારી વોચ. રાહુલ સરની એક આદત હતી કે જ્યારે પણ રેડ કરવા જાય ને ત્યારે એમના હાથમાં વોચ હોય. વોચ તો મારી જ હતી પણ તું તો પાછો કેમ ના આવ્યો? એક્સિડન્ટમાંથી તો હું બચી ગયો તો પણ હું દોઢ વર્ષ સુધી કોમામાં હતો. ને દોઢ વર્ષ પછી મેં તને કહ્યું ને ત્યારે બહુ લેટ થઈ ગયું હતું, તારા લગ્ન પણ થઈ ગયા હતા. યુ નો સંજય, મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું જ હતું કે તું ક્યાંય નથી ગયો, પણ સિચ્યુએશન જ એવી હતી કે હું આ લગ્નની ના ના પાડી શકી. મને માફ કરી દેજે. ના કાજલ, તું માફી ના માંગીશ. આપણી જોડે જે થયું એમાં ના તારો વાંક છે ના મારો વાંક છે. વાંક છે તો ફક્ત નિયતિનો. કદાચ સાથે જીવવાનું જ આપણી નસીબમાં નહીં લખ્યું હોય. અધૂરો સાથ લખાયેલો હતો ને આપણે એને પૂરા કરવાના સપના જોતા હતા. હેલો. હા બસ નીકળું છું. જવું પડશે. ફરી ક્યારે મળીશ? મળીશ ને? હવે આપણે પાછા ક્યારેય નહીં મળીએ. જો હજુ તું પાછી મળીશ ને તો તારા વગર જીવી નહીં શકું. હું ભૂલી જઈશ આપણી આ મુલાકાત ને તું પણ ભૂલાવી દેજે કે આપણે ક્યારે મળ્યા હતા. ચાવું તો આજે એને રોકી શકતો હતો પણ જે કહાની ઉપરથી જ અધૂરી લખાઈને આવી છે એને આપણે લાખ કોશિશે પણ પૂરી નથી કરી શકતા.
ઘણું બધું કહેવું તું એને આજે, પણ એ વાતો પણ અમારા સાથની જેમ અધૂરી જ રહી ગઈ. એમ પણ જ્યારે બે વ્યક્તિ કિસ્મતની ભરતીમાં છૂટા પડ્યા હોય ને, તો એને લાગણીની કોઈ પણ ઓટ ભેગી નથી કરી શકતી. વો કહેતે ના કુછ કહાનિયાં અધૂરી બેમિસાલ હોતી હૈ.